નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ જોઈએ. એના ઉપરથી કેટલાક દાખલા જોવાના છે. દાખલા નંબર કોયડા નંબર 4.9. એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે, તો ઈએ એટલે સક્રિયકરણ ઉર્જા અને એ એટલે આર્હેનિયસ અચળાંકના મૂલ્યો ગણો. એટલે આપણે અહીંયા બે વસ્તુ ગણવાની છે, એક સક્રિયકરણ ઉર્જા ગણવાની છે અને બીજો આર્હેનિયસ અચળાંક ગણવાનો છે. તો આપણે એક કામ કરીએ, પહેલાં સક્રિયકરણ ઉર્જા ગણી કાઢીએ. હવે જ્યારે અહીંયા બે જુદા જુદા તાપમાન આપ્યા હોય અને સક્રિયકરણ ઉર્જા ગણવાની હોય તો આપણને ખબર પડે કે ભાઈ, અને વેગ અચળાંક આપી દીધા છે અહીંયા 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07. અહીંયા તમે કોઈ લખ્યું, તમને એમ થાય કે અહીંયા કંઈ એવું તો લખ્યું નથી કે એનું મૂલ્ય આટલું, તો સેકન્ડ ઇન્વર્સે વેગ અચળાંકનો એકમ થાય. તો આપણે અહીંયા સૂત્ર વાપરી શકીએ, લોગ K2 બાય K1 બરાબર EA/2.303 R 1/T1 -1/T2, અથવા તો T2 - T1/T1 T2, એવું સૂત્ર પણ લખી શકાય. તાપમાન અને વેગ અચળાંકના મૂલ્યો અહીંયા તમને આપી દીધા છે. તો આગળ વધારીએ તો લખીએ લોગ K2/K1. K2 એટલે જે બીજા નંબરનો વેગ અચળાંક છે એ કેટલો છે, 0.07 ભાગ્યા 0.02 બરાબર ઈ આપણે ગણવો છે 2.303. આરની કિંમત 8.314 જૂલ, મેં આર સામે લીધો, જૂલમાં લીધો. 1/T1 તો શરૂઆતનું તાપમાન 500 અને માઇનસ T2 બરાબર 700 કેલ્વિન. તો આ બધી કિંમતો આપણે સાદુરૂપ આપીએ તો 7/2 એટલે લોગ 3.5 બરાબર EA / 2.303 આર / 8.314 બરાબર. અહીંયા આપણે લખી દઈએ 2.303 / 8.314 અને અહીંયા 700 ઓછા 500 / 500 / 700 આવું લખી શકાય. તો આની કિંમતો આપણે મૂકીએ બરાબર, અને 3.5 લોગ જોઈ લઈએ. તો 3.5 આપણે લોગ જોઈ કાઢીએ તો એનો લોગ આવશે 0.5541. અને અહીંયા EA/2.303 આર / 8.314 એટલે 2.303 × 8.314 આ બધાનું તમે સાદરૂપ આપી દો બરાબર. તો અહીંયા આની કિંમત જે થતી હોય એને આપણે લખીએ 0.5541 EA/2.303 આર / 8.314 એટલે 19.14 થાય. અને આ 700 ઓછા 500 એટલે 200 ભાગ્યા આપણે કિંમત કરીએ આ બધું સાદરૂપ તો 0.00 57.14 થાય. હવે આપણે 19.14 0.5541 વડે ગુણી દઈએ તો એરિયો મૂલ્ય થશે 10.41 બરાબર EA / 0.00057.14 થશે. તો EA બરાબર 10.41 / 0.00057.14 કરીએ તો એનું સાદરૂપ કરતાં આપણે લખાય 18250.5 જૂલ. અને એને કિલો જૂલમાં ફેરવીએ તો 18.250 કિલો જૂલ થાય. તો આપણી આ શું થઈ, સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય થયું. હવે આ જે સક્રિયકરણ ઉર્જાના મૂલ્ય લખ્યા આપણે, એના પછી એક બીજો શબ્દ શોધવાનો છે, આર્હેનિયસ અચળાંક. તો આર્હેનિયસ અચળાંક ગણવો હોય તો આપણે એના માટે એક કામ કરીએ,
આપણને ઈએ મળી ગયો સક્રિયકરણ ઉર્જા. તો આર્હેનિયસ અચળાંક ગણો હોય તેના માટેનું આપણા જોડે સૂત્ર છે કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈએ બાય આર ટી. હવે આપણે બંને બાજુ નેચરલ લોગ લઈ લઈએ તો એલએન કે બરાબર એલએન એ માઇનસ ઈએ બાય આર ટી, કારણ કે એલએન ઈ થાય, એલએન એ થાય ને એલએન ઈ થાય, એલએન ઈ બરાબર એક અને એની કિંમત એક એટલે માઇનસ ઈએ બાય આર ટી. હવે આ નેચરલ લોગને આપણે લોગમાં ફેરવી દઈએ તો 2.303 લોગ કે બરાબર 2.303 લોગ એ માઇનસ ઈ અપોન આર ટી થશે. તો આની અંદર આપણે એક કામ કરીએ, લોગ કે 2.303 વડે બધાને ભાગી દઈએ, આખા આખા સમીકરણને કેટલા વડે ભાગી દઈએ, 2.303 વડે આપણે ભાગી દઈએ તો શું થશે તમે જાણો એ પ્રમાણે કે અહીંયા વધશે લોગ કે બરાબર અહીંયા વધશે લોગ એ, લોગ કે લોગ એ માઇનસ ઈએની કિંમત કેટલી આપણે લાયા હતા, તો ઈએની કિંમત આપણે લાયા હતા 18,250 બરાબર, કારણ કે આ તો કિલો જૂલમાં છે, આપણે અહીંયા સામે લખી જૂલમાં, અને જૂલમાં લખવા પાછળનું એક કારણ છે ઈએની કિંમત, કારણ કે આરની કિંમત આપણે 8.314 જૂલમાં લેવી, એટલે આર જૂલમાં હોય તો સક્રિયકરણ ઉર્જા પણ જૂલમાં જ લેવી પડે, તો આપણે જૂલમાં લઈ લીધી બરાબર, ભાગ્યા આરની કિંમત 8.314 અને ગુણ્યા ટી, ટી એટલે તાપમાન તમને અહીંયા આપી દીધું હતું, કેટલું તાપમાન અહીંયા આપણને આપ્યું છે 500, ગમે તે એક તાપમાન આપણે લઈ લેવું પડે, શરૂઆતનું લીધું 500 તાપમાન. હવે આને 2.303 વડે ભાગ્યા તો આને 2.303, તો આને 2.303 વડે ભાગવું પડે, એટલે અહીંયા કટ થઈ ગયું ઉપર નીચે જ્યારે અહીંયા 2.303 વડે ભાગી દીધું. તો આપણે લખી શકાય લોગ કે બરાબર લોગ એ માઇનસ 18,250.5 ભાગ્યા આ જે 3નો ગુણાકાર આવશે એ કેટલો આવશે, 95.57 જેટલું મૂલ્ય થશે 8.314 × 500 × 2.303. હવે એક કામ કરીએ આપણે, અહીંયા કેની કિંમત મૂકી દઈએ, તો કે આપણે જો તાપમાન 500 લીધું અહીંયા એટલે કે 0.02 લેવું પડે, કદાચ તમે તાપમાન 700 લીધું હતું અહીંયા તો તમારે પછી કેની કિંમત 0.07 લેવી પડે, એટલે તાપમાન આપણે 500 લીધું એટલે મેં કે કેટલો લીધો 0.02, તો અહીંયા તાપમાન આપણે 500 લીધું હતું એટલે આપણે કેની કિંમત મૂકી દઈએ લોગ 0.02 બરાબર લોગ એ, અને આ જે ભાગાકાર થાય આનો 18,250.5 × 95.57 એરે ભાગાકાર આપણો થશે માઇનસ 1.91 બરાબર, આમ તો 1.90-43 જેવું થાય પણ આપણે 1.91 લખીએ છીએ. હવે આ 0.02 એટલે 2×10^-2 થાય, તો લોગ 2×10^-2 બરાબર લોગ એ માઇનસ 1.91. હવે 10^-2 લોગ માઇનસ 2 ગુણ્યા એટલે વત્તા 2.30 બરાબર લોગ એ માઇનસ 1.91 થશે. હવે 2માંથી 30-10 વાત કરીએ એટલે માઇનસ 1.69 થાય, 1.69 વત્તા આ એક આને આ બાજુ આપણે લઈ દઈએ તો કેટલું મૂલ્ય થશે 1.91 બરાબર લોગ એ થાય. તો લોગ એ બરાબર લખવું હોય આપણે તો 1.91માંથી 1.91 માઇનસ 1.69 કરી દઈએ તો તમને
જે મૂલ્ય મળે એ પોઈન્ટ 21 જેટલું મળશે. અને પોઈન્ટ 21 જે છે બરાબર એનો આપણે પોઈન્ટ 21 11 જેવું મળે તો એ બરાબર એન્ટી લોગ ઓફ પોઈન્ટ 21 11 અને પોઈન્ટ 21 11નો આપણે એન્ટી લોગ જોઈએ તો 21 એકનો એન્ટી લોગ છે 16 26 બરાબર, અને શૂન્ય હોય એટલે આપણે કેટલો પોઈન્ટ કાપવો પડે, એક પોઈન્ટ કાપવો પડે, 1.626. આ તમને કોની કિંમત મળી, એની કિંમત મળે. એના પછી આપણે બીજો દાખલો લઈએ 4.10 નંબરનો. તો 4.10 નંબરના દાખલામાં આપણને પૂછ્યું છે કે ભાઈ એક કંઈક સમીકરણ આપ્યું છે ઇથાઇલ આયોડાઇડનું, પ્રક્રિયા કરવાથી C2H4 અને વત્તા HI મળે છે અને એની વિઘટન પ્રક્રિયા 600 કેલ્વિન તાપમાને 1.60×10⁻¹ ઇન્વર્સ છે. તો તેની સક્રિયકરણ ઉર્જા જો 209 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. હવે આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આ રે તાપમાને એનો વેગ અચળાંક ગણવાનો છે, એટલે વેગ અચળાંક એટલે કે થાય. તો આપણને શરૂઆતનો વેગ અચળાંક આપી દીધો છે, જુઓ 1.60×10⁻¹. તમે કોઈ લખ્યું કે છે વેગ અચળાંક તો એ સેકન્ડ ઇન્વર્સ એ વેગ અચળાંકનો એકમ છે. એટલે જો જો સેકન્ડ ઇન્વર્સ હોય એ વેગ અચળાંક સમજો, એટલે શરૂઆતનો વેગ અચળાંક તમને આપી દીધો છે. કેટલો આપ્યો? 1.60×10⁻¹. અને એ વખત તાપમાન 600 આપ્યું એટલે આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ T1 બરાબર કેટલા કેલ્વિન? 600 કેલ્વિન. અને એ વખતનો વેગ અચળાંક તમને કેટલો આપ્યો છે? 1.60×10⁻¹ આપી દીધો છે સેકન્ડ ઇન્વર્સ. હવે T2 બરાબર તમને આપ્યું 700 કેલ્વિન અને એ વખતનો વેગ અચળાંક K2 આપણે શું કરવો છે? શોધવો છે. તો આપણું સૂત્ર મૂકી દઈએ, લોગ K2/K1 બરાબર E/2.303R 1/T1-1/T2, આવું આપણું સૂત્ર છે. આને મૂકી દીધું, આપણે અંતિમ વેગ અચળાંક શોધવો છે એટલે K2 શોધવો છે. K1ની કિંમત તમને આપીએ 1.60×10⁻¹ બરાબર EA એટલે સક્રિયકરણ ઊર્જા. સક્રિયકરણ ઊર્જા 209 કિલો જૂલ આપી છે. હવે કિલો જૂલને જૂલમાં ફેરવવી એટલા માટે જરૂરી છે કે R ની કિંમત જે છે એ R આપણા જોડે 8.314 જૂલ જૂલમાં હોય બરાબર. તો કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આટલું આનું મૂલ્ય હોય તો આપણે આ જૂલમાં મૂલ્ય હોય અને આર્યું આપણને શામાં આપેલું હોય? કિલો જૂલમાં સક્રિયકરણ ઊર્જા. તો સક્રિયકરણ ઊર્જા 209 કિલો જૂલ પ્રતિ મોલ છે, એની જગ્યાએ આપણે જૂલમાં ફેરવવી હોય તો 209×10³ એટલે 1000 વડે ગુણી દેવું પડે, એ જૂલ પ્રતિ મોલમાં ઊર્જા ફેરવી દીધી. તો આપણે અહીંયા એની મૂલ્ય લખીશું / 2.303, R ની કિંમત 8.314, 1/T1 એટલે 1/600 -1/ કેટલું થશે? 700. આવું આપણે લખી શકીએ. તો લોગ K2/1.60×10⁻¹ બરાબર આનો ગુણાકાર જે કરીએ 2.303×8.314 19.1471 થાય અને અહીંયા 700 - 600 એટલે 100/42.000 થશે. 7×6=42 ને 4 મીંડા ગુણી દેવા આપણે, પેલો 700 - 600 એટલે 100 આ રીતે થશે. હવે એક કામ કરીએ, લોગ K2/1.60×10⁻¹ બરાબર આની કિંમત જે થશે એ ભાગાકાર લઈએ આનો, આટલાનો તો આટલાનો ભાગાકાર આપણને મળશે 109.15.
અને આરવીએ જે ભાગાકાર છે એનું મૂલ્ય આપણને મળશે 0.0003280. તો આ કિંમત લઈએ લોગ કે ટુ અપોન 1.60×10⁻¹5 બરાબર આરવે જે ગુણાકાર છે એ મળશે આપણને 2.5989. આ બંનેનો ગુણાકાર. હવે એક કામ કરીએ, લોગને આ બાજુ લઈ જઈએ તો કે ટુ અપોન 1.60×10⁻¹5 બરાબર લોગ આ બાજુ જાય તો શું લખાશે? એન્ટી લોગ. અને આને આપણે 2.5989 એટલે આપણે 2.60 લખી દઈએ. 59 પછી 8 છે એટલે 2.60. તો 2.60નો એન્ટી લોગ જોઈ કાઢીએ. હવે આગળ વધારીએ દાખલો આટલેથી. તો કે ટુ અપોન 1.60×10⁻¹5 બરાબર આ 2.60નો એન્ટી લોગ આપણે જોઈએ તો આ 2 એટલે 10^2 અને 0.60નો એન્ટી લોગ આપણે જોવાનો થાય, કારણ કે પોઈન્ટ પહેલાં જે સંખ્યા હોય ઘાત બની જાય અને 0.60નો એન્ટી લોગ આપણે જોવાનો થશે. તો 0.60નો એન્ટી લોગ થાય 39.81. પણ પોઈન્ટ પહેલાં 0 એટલે આપણે અહીંયા 1 પોઈન્ટ કાપવો પડે તો 3.981×10⁻²² થાય. તો કે ટુ બરાબર આપણે લખવું હોય આગળ તો કે ટુ બરાબર 3.981×10⁻²×1.60×10⁻⁵ થાય. તો કે ટુ બરાબર 3.981×1.60 કરીએ તો 6.3696×10⁻¹5 બે જશે તો 10⁻³ અને વેગ અચળાંક છે એટલે એનો એકમ હંમેશા સેકન્ડ ઇન્વર્સ થાય. તો આ આપણને વેગ અચળાંકનું મૂલ્ય મળે. તો આ રીતે આપણે વેગ અચળાંક શું કરી ગણી શકીએ. એના પછી આગળ વધારીએ દાખલાની અંદર. તો સ્વાધ્યાયનો 4.23નો દાખલો, 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418×10⁻¹5 છે. જો સક્રિયકરણ ઊર્જા 179 કિલો જુલ પ્રતિ મોલ હોય તો પૂર્વ ઘાતાંક અવયવનું મૂલ્ય કેટલું થશે? આ પૂર્વ ઘાતાંક અવયવ એટલે આર્હેનિયસ અચળાંક, એટલે આપણે એ ગણવાનું છે. તો આપણે તમે જાણો છો કે આર્હેનિયસનું સમીકરણ કે બરાબર a(e−ea/RT) આપણું સમીકરણ છે. તો આ સમીકરણની અંદર આપણે એક કામ કરીએ, અહીંયા ઘણા એમ થાય કે પેલું સૂત્ર કેમ ના આવેલ આપણે K2/K1 વાળું, તે તો બંને વખતે આપણને વેગ અચળાંક આપ્યો હોય, જુદા જુદા તાપમાન આપ્યા હોય, તો અહીંયા આપણને પૂર્વ ઘાતાંક અવયવ એટલે આપણે શું ગણવાનું છે? અહીંયા એ ગણવાનું છે. તો આપણે એક કામ કરીએ, જુદી જુદી કઈ કઈ કિંમતો આપણને આપી દીધી છે એની વાત કરીએ. હવે હું એક કામ કરું, અહીંયા બંને બાજુ નેચરલ લોગ વડે ગુણી દઉં તો LNK બરાબર LNA−EA/RT થાય. આમ તો LNA+LNE·e·e·RT, LNE એટલે 1 થાય એટલે આપણે અહીંયા લખતા નથી, E·RT. હવે LN એટલે તમે બધા જાણો છો એમ 2.303 log K, અને અહીંયા LN એટલે 2.303 log A·e·RT લખાય. હવે બધાને 2.303 વડે ભાગી દઈએ આખા સમીકરણને 2.303 વડે તો શું લખાશે? લોગ કે બરાબર લોગ એ માઇનસ E·2.303 RT આવું લખાશે. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો એક કામ કરીએ, આપણે શોધવું શું છે? લોગ એ, તો આપણે લોગ એને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો લોગ એ બરાબર આ આખું મૂલ્ય આ બાજુ આવી જશે તો શું થશે? લોગ કે વત્તા E·2.303 RT. આના ઉપરથી આપણે એક કામ કરીએ, હવે જુદી જુદી કિંમતો મૂકી દઈએ. લોગ એ બરાબર લોગ કે, કે એટલે વેગ અચળાંક, વેગ અચળાંક આપણને આપી દીધો છે કેટલો? તો 2.3
418 ગુણ્યા 10 માઇનસ 5 સેકન્ડ ઇન્વર્સ, અને વત્તા ઈએ, ઈએ એટલે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા 179.9 કિલો જુલ પ્રતિ મૂલમાં આપી છે, જ્યારે આરની કિંમત 8.314 જુલ સેકન્ડ ઇન્વર્સ મોલ ઇન્વર્સ હોય. તો આપણે એક કામ કરીએ, ઈએની કિંમત આપણે કિલો જુલની જગ્યાએ જુલમાં ફેરવી દઈએ, તો શું થશે, 179.9 ગુણ્યા 10 ની 3 જુલ પ્રતિ મૂલ. આ જુલ પ્રતિ મૂલમાં મેં ફેરવી દીધી, કારણ કે 10 ની 3 વડે ગુણી દીધી, ભાગ્યા 2.303. આરની કિંમત 8.314 જુલ, એટલે સક્રિયકરણ ઉર્જા જુલમાં અને આર પણ જુલમાં, અને તાપમાન આપણને 546 અહીંયા આપી દીધેલું છે, તો 546 મૂકીએ. હવે એક કામ કરીએ, લોગ એ બરાબર આનો લોગ જોઈએ આટલાનો, બરાબર. તો 10 ની માઇનસ 5 લોગ કેટલો થાય, માઇનસ 5 ગુણ્યા એટલે વત્તા, અને 24 એ 1 નો અને 8 નો લોગ જોઈએ, તો 24 એ 1 નો અને 8 નો લોગ થશે 38.34. પણ પોઈન્ટ પહેલાં એક સંખ્યા, એટલે આપણે અહીંયા 0 પોઈન્ટ કાપીશું, જે પોઈન્ટ 38.34 આ આપણે આનો લોગ જોઈએ, 10 ની માઇનસ 5 માઇનસ 5 ગુણ્યા એટલે વત્તા, 24 એ 1 નો અને 8 નો 38.34 થાય, વત્તા 179.9 આપણે 10 ની 3 વડે ગુણી દીધા, એટલે ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 546 કરી, એટલે 10 454.33 આટલું મૂલ્ય થશે. હવે આ ભાગાકાર લઈ લઈએ, તો એક કામ કરીએ, લોગ એ બરાબર આર એ બાદબાકીનું મૂલ્ય થશે માઇનસ 5 માંથી 0.3834 થાય, તો 4.61 વત્તા આ ભાગાકારનું મૂલ્ય જે રહ્યું એ 17.2081 થાય. હવે આટલા આગળ વધારીએ દાખલો, તો લોગ એ બરાબર માઇનસ 4.61 અને 17.2081 એનું બાદબાકી લઈએ, તો કેટલી થશે, 12.5915 થાય. તો એ બરાબર એન્ટી લોગ ઓફ 12.59 12.59 એન્ટી લોગ જોઈએ, તો પોઈન્ટ પહેલાં 12 છે, એટલે પહેલાં તો 10 ની 12 ઘાત તો થઈ જ જાય, અને પોઈન્ટ 59.15 એન્ટી લોગ જોવો હોય આપણે, 59.15 એન્ટી લોગ, તો શું કરવું પડે, 59.1 અને 5 મૂલ્ય જોવાનું, તો પોઈન્ટ એનું આપણે એન્ટીલોગનું મૂલ્ય જોઈશું, તો કેટલું આવશે, 39.04 આવે. તો 59.1 અને 5 એન્ટીલોગ આવશે 39.04, તો 39.04 અહીંયા આપણે લખી દઈએ, અને 0 પોઈન્ટ પહેલાં 0 છે, એટલે આપણે અહીંયા 1 પોઈન્ટ કાપી લે, 3.904 ગુણ્યા 10 ની 12, અને આ આપણા માટે શાનું મૂલ્ય આવ્યું, એનું મૂલ્ય આવ્યું, તો આપણો આરહીનીય સચરાંક આપણને મળી જાય. તો આ રીતે આપણે આરહીનીય સચરાંક ગણી શકાય. લખાણ સંબંધિત આપણે પ્રશ્નો જોઈએ. દાખલા નંબર 4.8, રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિનમાં 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે, તો એ ગણો. હવે આ દાખલાની અંદર આપણને શરૂઆતનું તાપમાન આપણને કેટલું આપ્યું છે, 298 કેલ્વિન આપ્યું છે, તેમાં 10 કેલ્વિનનો વધારો કરતા, એટલે 298 વત્તા 10 એટલે 308 કેલ્વિન થાય. શરૂઆતનો વેગ અચળાંક બરાબર K1 અને તાપમાન 10 કેલ્વિન જેટલું વધારતા વેગ અચળાંક K2 બરાબર 2K1. હવે આવું લખવા પાછળનું એક કારણ છે કે એને લખ્યું કે તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરતા પ્રક્રિયા વેગ બમણો થાય. પ્રક્રિયા વેગનો વધારો એ વેગ અચળાંક ઉપર આધારિત છે, અને વેગ અચળાંક તમે તાપમાન વધારો એટલે વેગ વધે. વેગ ક્યારે વધે, વેગ અચળાંક વધે તો
વેગ અચળાંક બમણો થયો. પ્રક્રિયા વેગ બમણો થયો એનો મતલબ કે સાથે સાથે વેગ અચળાંક પણ કેવો થાય, બમણો થાય. તો શરૂઆતમાં K1 હતો તો પછી કેટલો થયો, 2K1. હવે આપણે વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણા જોડે છે, લોગ K2/K1 બરાબર E/2.303 R 1/T1 માઇનસ 1/T2. તો 1/T1 માઇનસ 1/T2 થાય. હવે એક કામ કરીએ, લોગ K2ની કિંમત કેટલી, તો 2K1 જેટલી, ભાગ્યા K1 EA શોધવાનું. EA એટલે સક્રિયકરણ ઉર્જા, પ્રક્રિયા થવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર હોય એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. 2.303 આરની કિંમત 8.314 અને અહીંયા T2 - T1/T1 T2 આવું લખી શકાય. અહીંયા K1 કટ થઈ જાય તો log 2 વધે, log 2 એટલે log 2ની કિંમત 0.3010 થાય. તો log 2ની કિંમત કેટલી થશે, 0.3010 થાય, બરાબર EA અને 2.303 × 8.314 T2 - T1 T2 308 માઇનસ 298 ભાગ્યા 308 × 298 થશે. તો 0.3010 આપણે એક કામ કરીએ, આનું બધું સાદરૂપ આપી દઈએ આખાનું, બરાબર. તો આ તો 308 - 298 એટલે 0.3010 બરાબર E/2.303 × 8.314 ઉપર અહીંયા 10 અને 308 - 298 એટલે 10 ભાગ્યા 308 × 298 થાય. હવે એક કામ કરીએ, EA સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે EA. તો EA સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે, તો આ બધી કિંમત ઉપર ગુણી જાય, 0.3010 × 2.303 × 8.314 × 308 × 298 ભાગ્યા 10 થાય. તો આપણે ગણીએ તો EA બરાબર આપણને ભાગાકાર મળશે 52,898 જૂલ પ્રતિ મોલ, એટલે કે EA બરાબર 52.89 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું મૂલ્ય આપણે